પેપરલીક કાંડ પર ગુજરાત એટીએસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. એટીએસે આરોપીઓને સાથે રાખી તપાસ કરી એટલા દરાસ સ્ટેકવાઇઝ ટેકનોલોજી અને અપ્સરા હોટેલમાં તપાસ કરવામાં આવી. જામનગરમાં મનપાની ટીમે નોનવેજની દુકાનો પર સપાટો બોલાવ્યો. હાઈકોર્ટની સૂચના બાદ ગેરકાયદેસર 17 દુકાનો પર સીલ મારવામાં આવી. લાયસન્સ વગર અને બિન આરોગ્યપ્રદ દુકાનો ચલાવતા હોય તેમના પર કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદમાં નકલી સોનું ચાંદી અને બનાવટી નોટના નામે છેતરપિંડી આચરનારને એટીએસની ટીમે ઝડપી પાડ્યા. 500 અને 2000ના દરની 4 કરોડની બનાવટી નોટ જપ્ત કરાઈ. સોનાની 50 અને ચાંદીની 10 લગડી કબજે કરાઈ. ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ટ્રેન મારફતે ડુંગળીનો માલ અન્ય રાજ્યમાં મોકલવામાં આવ્યો. સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ. અમદાવાદ સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા કોર્ટે ફટકારી. કોર્ટે સજા સંભળાવતા અવલોકન કર્યું હતું કે આવા લોકો સમાજ માટે કલંકિત હોય છે. ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બાદ અમદાવાદ શહેર કારોબારીની બેઠક યોજાઈ. પ્રદેશ મહામંત્રી અને શહેર પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું. શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા ધારાસભ્યો, મનપાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો હાજર રહ્યા. આસારામને વધુ એક દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો. સુરતની બે યુવતીઓ પર દુષ્કર્મના આરોપ હતા. સેશન્સ કોર્ટની સુનાવણીમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો તો અન્ય 6 આરોપીઓને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા. 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ પર દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં આસારામ સામે કુલ 68 જેટલા સાક્ષી હતા. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આસારામને કોર્ટમાં રજૂ કરાયો. મંગળવારે 11 કલાકે સજાની સુનાવણી કરવામાં આવશે. જુનિયર ક્લાર્કના પરીક્ષાનું પેપર લીક કરનાર 12 પાપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. એટીએસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે 10 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર કર્યા. વડોદરામાં ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. મહત્વનું છે કે પેપર માફિયાઓએ પેપર વેચવા માટે જુદી જુદી કિંમત નક્કી કરી હતી. જુનિયર ક્લાર્કનો આરોપી હાર્દિક શર્મા અનેક ઉમેદવારોના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ. હાર્દિક શર્માનો હજારો ઉમેદવારો સુધી પેપર પહોંચાડવાનો પ્લાન હતો. જો પેપર મળ્યું હોત તો 50,000 રૂપિયામાં પેપરની કોપી આપવાનો પ્લાન હતો. પેપર લીક કાંડના આરોપી હાર્દિક શર્માના ઘરે તાળું જોવા મળ્યું. હાર્દિક શર્મા પ્રાંતિજના વદરાડનો વતની. આરોપી કેતન બારોટનો ખાસ મિત્ર છે. હાર્દિક શર્મા વદરાડ અને નિકોલની નર્સિંગ કોલેજનો સહભાગીદાર. પોરબંદરમાં NSUIએ પેપર લીક મામલે રોષ વ્યક્ત કર્યો. જિલ્લા કલેક્ટર કચેરીએ અનોખો વિરોધ કરી સરકાર સામે આક્રોશ ઠાલવી આવેદનપત્ર આપ્યું. વડોદરામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી પરીક્ષા 20 દિવસમાં લેવા માંગ કરી. જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક કાંડમાં સ્ટેકવાઇઝ ટેકનોલોજીને લઈને ચોંકાવનારી માહિતી આવી સામે. સરકારે સ્ટેકવાઇઝ ટેકનોલોજીને ફાળવ્યું હતું પરીક્ષા સેન્ટર. JEEની પરીક્ષાનું સેન્ટર ફાળવ્યું હતું. સંચાલક ભાસ્કર ચૌધરી પેપર લીક કેસનો મુખ્ય આરોપી. પેપર લીક કાંડમાં કોંગ્રેસે રાજકારણમાં ભગવાનને પણ છોડ્યા નહીં. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે અયોધ્યામાં ભગવાન શ્રીરામને સંબોધીને પત્ર લખ્યો. ભગવાનનું નામ લઈ ભાજપ જીતે છે તેમ કહી સત્તાધારી પક્ષ પર પ્રહાર કર્યા. પેપર લીકને લઈ ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન. આવી ઘટના રોકાવી જોઈએ અને કાયદો પણ બનાવવો જોઈએ. આરોપીને કડકમાં કડક સજા પણ કરવી જોઈએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મુદ્દો વિવાદ સર્જાયો. સિન્ડિકેટ સભ્ય પોલીસે તપાસ કરી ફરિયાદ નથી કરતી હોવાના આક્ષેપ કર્યા. તો બીજી તરફ યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીએ પણ FSLના રિપોર્ટ બાદ પોલીસે ફરિયાદ થવાનું રટણ. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના 9 આરોપીઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. આરોપીઓની ચાર્જશીટની કોપી કોર્ટમાં અપાઈ, જેને રજૂ કરવા માટે આરોપીઓને કોર્ટમાં લવાયા હતા. વલસાડના વાપીમાં સ્પેશિયલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. પોક્સોના આરોપીને ફાંસીની સજા ફટકારી વર્ષ 2020માં બાળકી સાથે દુષ્કર્મ આચરી નરાધમે તેની હત્યા કરી નાખી હતી.
રાજકોટના જ બે યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા યુવકને ક્રિકેટ રમતા હાર્ટ એટેક આવ્યો હતો, તો ખાનગી કોલેજમાં અભ્યાસ કરતા અન્ય યુવકનું ફૂટબોલ રમતા હાર્ટ એટેક આવ્યો. દેશમાં ફરી એકવાર મોટા આંદોલનના એંધાણ. દવા બજારના વેપારીઓ 15 ફેબ્રુઆરીએ રસ્તા પર ઉતરી દેશવ્યાપી આંદોલનની જાહેરાત. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ઓનલાઈન અને ડુપ્લિકેટ દવાના વેચાણ મામલે વિરોધ પ્રદર્શનની ચીમકી. બરોડા ડેરીના અંધેર વહીવટને લઈ સાવલીના ધારાસભ્ય મેદાને ઉતર્યા. ડેરીમાં નોકરીમાં પરિવારવાદ ચાલતો હોવાનો આક્ષેપ. ત્યારે પશુપાલકો અને 100થી વધુ આગેવાનોને સાથે રાખી ધારાસભ્ય બરોડા ડેરી સામે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું. રાજ્ય સરકારની નવી શિક્ષણ નીતિ અમલીકરણનો વડોદરામાં વિરોધ કરવામાં આવ્યો. ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષ અનિવાર્ય કરાતા સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહેશે તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન. મોરબીમાં રિક્ષા ચાલકને માર મારતો વીડિયો વાયરલ. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળાએ રિક્ષા ચાલકને માર માર્યો. સંદેશ ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું. અમરેલી એલસીબીએ બગસરામાંથી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો. જૂનાગઢ કોર્પોરેટરના પતિએ દારૂ મંગાવ્યો હોવાનું ખુલ્યું. આરોપીઓ સાથે 33 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સુરતના કાપોદ્રા નાલંદા વિદ્યાલયના ગેટ પાસે ઈસમો જાહેરમાં ઇન્જેક્શનથી નશો કરતા ઝડપાયા. નશાખોર શખ્સો મારામારી કરતા હતા, જેમાં 4 થી 5 શખ્સો દારૂ પીધેલા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હરિદ્વારની યાત્રાના નામે સુરતના સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી. ટૂર સંચાલકે હરિદ્વાર લઈ જવાના નામે 500 જેટલી મહિલાઓ પાસેથી રૂપિયા ઉઘરાવી ફરાર. ભોગ બનેલી મહિલાઓ ન્યાય માટે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત. વડનગરમાં મહાદેવ મંદિરમાં કાર્યરત ટ્રસ્ટી મંડળના જૂના અને નવા સભ્યો વચ્ચે તકરાર. મંદિર અંગે 5 વર્ષ બાદ ટ્રસ્ટી મંડળની બેઠકમાં હોબાળો થતા પોલીસને મધ્યસ્થી કરવાનો વારો આવ્યો. નર્મદા પોલીસે 3 રાજ્યના 9 જેટલા ચોરીના રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના આરોપીની ધરપકડ કરવામાં આવી. ખામર ચોકડી પાસે એગ્રો બિઝનેસ સેન્ટરના ગોડાઉનમાં ચોરી કરી હતી. સાબરકાંઠાના ઈડરમાં ગોઝારો અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકોના મોત. માથાસુર પાટિયા પાસે કાર પલટી ખાઈ જતા અકસ્માત. અકસ્માતમાં બાળક સહિત 2 લોકોના મોત. અંકલેશ્વર જીઆઈડીસીમાં દિન દહાડે ચોરીની ઘટના. રિયો પ્લાઝા 2 એપાર્ટમેન્ટમાં તાળું તોડી ઘરમાંથી કિંમતી સામાનની ઉઠાંતરી કરી ચોરો ફરાર. સીસીટીવીના આધારે જીઆઈડીસી પોલીસે ચોરને પકડવા ચક્ર ગતિમાન કર્યા. બનાસકાંઠાના થરાદ તાલુકાના બુઢનપુરમાં સંબંધોને લાંછન લગાવવાનો કિસ્સો બન્યો. લગ્ન કરવાની લાલચ આપી કાકાએ ભત્રીજીને ભગાડી દીધી. યુવતીના માતા પિતાએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. દ્વારકામાં યુવતીને લગ્નની લાલચ આપી અપહરણ કરીને અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું. અપહરણ કરી યુવક યુવતીને જૂનાગઢથી સુરત લઈ ગયો. પોલીસે દુષ્કર્મ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. પાલનપુર આબુ રોડ પર દારૂ ભરેલી કાર પલટી. દારૂ ગુજરાતમાં પ્રવેશતા પોલીસના ચેકિંગ પર ઉઠ્યા સવાલ. કારમાં રહેલો વિદેશી દારૂ અમદાવાદ લવાતો હતો. અકસ્માતમાં કાર ચાલક ગંભીર રીતે ઘાયલ. સુરતમાં સરકારી જમીન ખાનગી કંપનીઓને ફાળવાતા વિરોધ. આશરે 5000 વીઘાથી વધુ જમીન ખાનગી ક્ષેત્રને ફાળવાતા પશુપાલકોને બહોળા નુકસાનની ભીતિ. ગેરકાયદે ચાલતા કતલખાનાઓ મુદ્દે હાઈકોર્ટે કોર્પોરેશનનો લીધો ઉધડો. સાથે જ હાઈકોર્ટે તાત્કાલિક લાયસન્સ વિના ચાલતા કતલખાનાને તાત્કાલિક ધોરણે બંધ કરવા આદેશ કર્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવતા પ્રવાસી વિદ્યાર્થીઓ માટે ટિકિટ દરમાં ઘટાડો કરવાની માંગ. વિદ્યાર્થીઓ સરદાર પટેલ વિશે સસ્તા દરે માહિતી મળી શકે તે માટે 50% ડિસ્કાઉન્ટની માંગ કરાઈ. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે દીપડાએ મહિલા પર કર્યો હુમલો. ખેતરમાં મજૂરી કરતી મહિલાને દીપડાએ બનાવી શિકાર. મહિલા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવી.
અમરેલીના રાજુલા પંથકમાં વધુ એક સિંહોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. કોવાયાની ખાનગી કંપનીની જેટી નજીક દરિયાઈ ખાડી પાસે સિંહ જોવા મળ્યો. આજે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન, જેમાં ગાંધીજીની પપૌત્રી સોનલ પરીખ ઉપસ્થિત રહી. સાથે જ સાબરમતી આશ્રમમાં પોસ્ટ વિભાગે 140 દેશના સ્ટેમ્પનું પ્રદર્શન યોજ્યું. આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગની આગાહી. 24 કલાકમાં ગુજરાતમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. સૌરાષ્ટ્રમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય. આવતીકાલથી 2 દિવસ પવન ફૂંકાવાની ઠંડીનો અનુભવ થશે. રાજ્યમાં 24 કલાકમાં 32 તાલુકામાં કમોસમી વરસાદ. વડગામમાં સૌથી વધુ 0.9 ઇંચ વરસાદ, સિદ્ધપુરમાં 0.8 ઇંચ, દાંતામાં 0.7 ઇંચ, અમીરગઢ, કાંકરેજ અને લાખાણીમાં 0.6 ઇંચ વરસાદ પડ્યો. રાજ્યમાં ભરશિયાળે અષાઢી જેવો માહોલ. અમદાવાદ, બનાસકાંઠા, સૌરાષ્ટ્રમાં વરસાદ. કમોસમી વરસાદ થતાં જગતના તાતમાં ચિંતા વધી. માવઠાના કારણે ખેતી પાકને નુકસાન. સાયક્લોનિક સર્ક્યુલેશનની રાજ્યભરમાં અસર વર્તાઈ. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં આવ્યો પલટો. અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદ. વરસાદના કારણે ઠંડીમાં વધારો. અરવલ્લીમાં મધ્યરાત્રિએ કરા પડ્યા. જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ. બાયડના તેનપુર, ઉટરડા, આંબલિયારામાં વરસાદ પડ્યો. માવઠું થતાં ખેડૂતોના ઘઉં, મકાઈ, કપાસ સહિત શિયાળુ પાકને નુકસાનની ભીતિ. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું. રાજધાની દિલ્હીમાં રવિવારે પડેલા વરસાદને કારણે ઠંડી ફરી વધી. ગઈકાલે દિલ્હીમાં 3.3 મિલીમીટર વરસાદ નોંધાયો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આજે પણ વરસાદની આગાહી. અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી. વરસાદની સાથે તમામ રાજ્યમાં ઠંડીમાં પણ વધારો થશે. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા. શિમલા, નારકંડા, રોહતાંગ, સ્પીતિમાં ભારે હિમવર્ષા. ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ પ્રભાવિત થયા. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે 164 રસ્તા બંધ થયા. 96 ટ્રાન્સફોર્મર, 19 જળ યોજના પ્રભાવિત થયું. ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી, શિમલામાં બરફવર્ષાનું એલર્ટ. લાહોલ, સ્પીતિ, કિન્નોરમાં ઓરેન્જ એલર્ટ જાહેર. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા. કાશ્મીરના શ્રીનગરમાં બરફવર્ષા. ભારે બરફવર્ષામાં સહેલાણીઓ ઉમટ્યા. શ્રીનગરનું તાપમાન 0 પર પહોંચ્યું. મંગળવારે શ્રીનગરનું તાપમાન -2 ડિગ્રી થશે. હિમાચલમાં ભારે હિમવર્ષાના કારણે 2 ટ્રક રોડ બ્લોક થઈ ગયા અને મનાલી લેહ હાઈવે પહેલા જ બંધ છે, ત્યારે હવે ભારત તિબ્બત હાઈવે પણ બ્લોક થયો. હિમાચલ પ્રદેશમાં પાછલા 24 કલાકથી હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે જનજીવન પર ભારે અસર પડી છે. ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સવારે હિમપ્રપાત થયું. ભારત ચીન સરહદ સ્થિત મલારી ગામ નજીક કુંતીનાળામાં ગ્લેશિયર તૂટ્યું. ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ રહી છે, ત્યારે કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા થઈ. ભારે હિમવર્ષાના કારણે કેદારનાથ મંદિરની આસપાસના વિસ્તારોમાં ભારે બરફના થર જામ્યા. ભારે હિમવર્ષાના કારણે જનજીવન પર અસર જોવા મળી. ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, ત્યારે ઉત્તરકાશીના ગંગોત્રી ધામમાં પણ અતિ ભારે હિમવર્ષા થઈ, જેના કારણે ગંગોત્રી ધામ આસપાસના વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ. લોકોએ હિમવર્ષાની મજા માણી. પાકિસ્તાનના પેશાવરની એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો. આ હુમલામાં 44થી વધુના મોત નીપજ્યા, તો 182થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે મસ્જિદનો એક ભાગ તૂટી ગયો. આ બ્લાસ્ટ પેશાવરમાં પોલીસ લાઇન્સ નજીક આવેલી મસ્જિદમાં થયો. બ્લાસ્ટ જોહરની જમાત નમાઝ બાદ
થયો હતો। બ્લાસ્ટ બાદ લોકોમાં દોડધામ મચી તાત્કાલિક ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા। હાલમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી। पाकिस्तान पेशावर में थयेला आत्मघाती हुमला में 44 मौत। हुमला बाद पेशावर में मेडिकल इमरजेंसी लागू करवामां आवी तो राजधानी इस्लामाबाद में हाई अलर्ट जाहिर करवामां आव्यो। आ हुमला की जवाबदारी आतंकी संगठन तहरीके तालिबान पाकिस्तान ने लीधी। पेशावर की मस्जिद में थयेला आत्मघाती हुमला बाद पाकिस्तान में अलर्ट जाहिर करायो। मस्जिद में थयेला हुमला में सौथी वधु मरनार पोलिसकर्मीओ छे। प्रत्यक्षदर्शीओनु कहेवुं छे के पोलिस ने निशान बनावीने हुमलो करवामां आव्यो। બંગાળ પાકિસ્તાનના લોન માટે ધમપછાડા। આઈએમએફ પાસેથી લોન લેવા પાક કગરી રહ્યું છે ત્યારે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ માટે માંગી મદદ। પાકિસ્તાનના લોકો પર વધી શકે છે ટેક્સનું ભારણ। સરકાર રૂપિયા 200 અબજના ટેક્સ લગાવવાની ફિરાકમાં। પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું આઈએમએફને આશ્વાસન। નીતિગત ઉપાયો લાગુ કરવા શરીફનું આશ્વાસન। 31મી આઈએમએફની ટીમ ઇસ્લામાબાદ પહોંચે તેવી આશા। રશિયાએ 19 વર્ષીય છોકરીને આતંકવાદી જાહેર કરીને તેનું નામ આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યું। રશિયા આ છોકરીને આઈએસ, અલકાયદા અને તાલિબાન જેટલું ખતરનાક માને છે। યુક્રેન હુમલાનો વિરોધ કરવા બદલ આ છોકરીને જેલમાં પૂરવામાં આવી। સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ રાજ્યમાં એક બર્થડે પાર્ટીમાં ફાયરિંગની ઘટના। ફાયરિંગમાં 8 લોકોના મોત નિપજ્યા તો 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। આ ફાયરિંગની ઘટના રવિવાર સાંજની છે। ફાયરિંગ બાદ આરોપી ફરાર। ઈરાનના મધ્ય શહેર ઇસ્ફહાન નજીક ડ્રોન હુમલો। એક લશ્કરી ફેક્ટરી પર રાતોરાત ડ્રોન હુમલો થયો। ઘટનામાં ઇઝરાયેલ ડ્રોનનો હાથ હોવાનો અનુમાન। બ્રિટનના પૂર્વ પીએમ જ્હોનસનનો ચોંકાવનારો દાવો। કહ્યું પુતિને મિસાઇલથી હુમલાની આપી હતી ધમકી। યુક્રેન પર હુમલા પહેલા પુતિને ફોન પર ધમકી આપી। 24 ફેબ્રુઆરીએ ફોન પર ચેતવણી આપી હતી। સંસદના બજેટ સત્ર પહેલા સોમવારે દિલ્હીમાં સર્વદળીય બેઠક યોજાઈ। આ બેઠકમાં 27 પાર્ટીના નેતાઓ હાજર રહ્યા। બેઠક બાદ કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે 27 પાર્ટીઓના 37 નેતાઓએ બેઠકમાં ભાગ લીધો। સંસદના બજેટ સત્ર પહેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એ બજેટ સત્રની તૈયારીઓ નિહાળવા પહોંચ્યા હતા। તેમણે બજેટ સત્રની ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી અને કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો। ભારે હિમવર્ષા વચ્ચે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાને સોમવારે શ્રીનગરમાં પૂર્ણ કરી। રાહુલ ગાંધીએ ક્લોઝિંગ સેરેમની દરમિયાન શેર એ કાશ્મીર સ્ટેડિયમમાં 35 મિનિટ સભાને સંબોધી। રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આરએસએસ પર આકરા પ્રહાર કર્યા। ભારત જોડો યાત્રાના સમાપન કાર્યક્રમ દરમિયાન પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું આજે દેશમાં જે રાજકારણ ચાલી રહ્યું છે તેનાથી દેશનું ભલું નહીં થાય। દેશમાં ભાગલા પાડો અને વેરઝેર ફેલાવવાની રાજનીતિ ચાલી રહી છે। અમને આશા છે કે દેશમાં નફરતનું રાજકારણ ખતમ થશે। રાહુલ ગાંધીએ સોમવારે શ્રીનગરમાં કોંગ્રેસ કાર્યાલય પર ત્રિરંગો લહેરાવીને ભારત જોડો યાત્રાનું સમાપન કર્યું। ભારે હિમવર્ષા પણ કાર્યકરોનો ઉત્સાહ ઓછો નથી। ભારે હિમવર્ષા વચ્ચે ભારત જોડોનો સમાપન સમારોહ અઝાનને લઈને ભાષણો રોકવામાં આવ્યા હતા। પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું દરેક ભારતીયના દેશમાં એકતા અને શાંતિ ઈચ્છે છે। જે રાજનીતિ તૂટે છે એ રાજનીતિમાંથી કોઈ ભલું નથી થઈ શકતું। રાહુલ ગાંધીએ યાત્રાના સમાપન સમારોહમાં સંબોધન કર્યું અને કહ્યું કે યાત્રા દરમિયાન ઘણું શીખવા મળ્યું। હું એકલો નહોતો ચાલી રહ્યો, દેશ મારી સાથે હતો। એ વાતથી જ મારું દર્દ ઓછું થઈ જતું। યાત્રા ખૂબ મુશ્કેલ હતી, ખૂબ શીખવા મળ્યું। રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શ્રીનગરમાં સ્નોફોલની મજા માણી। રાહુલ અલગ રંગમાં જોવા મળ્યા હતા। તેમણે બહેન પ્રિયંકા સાથે બરફવર્ષાની મજા માણી હતી। બિહારની રાજનીતિમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી નીતિશકુમારનું મોટું એલાન। નીતિશકુમારે કહ્યું કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ક્યારેય ભાજપમાં નહીં જોડાઉં। નીતિશકુમારે કહ્યું મોત વહાલું કરીશ પરંતુ ભાજપનો સાથ નહીં।
રામચરિતમાનસની કેટલીક કોપીઓ સળગાવવાના કેસમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્ય અને ઓબીસી મહાસભાના 10 લોકો સામે ફરિયાદ. આ કેસમાં કેટલાક અજાણ્યા શખ્સો સામે પણ પોલીસ ફરિયાદ. રામચરિતમાનસને લઈને વિવાદિત ટિપ્પણી કરનાર સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય પર ઇનામની જાહેરાત. હનુમાનગઢીના પૂજારી રાજુદાસે વિડીયોથી જાહેરાત કરી. તેમણે કહ્યું, સ્વામી પ્રસાદનું માથું ધડથી અલગ કરશે, તેને 21 લાખનું ઇનામ આપવામાં આવશે. રામચરિતમાનસ પર વિવાદિત નિવેદન બાદ સ્વામી પ્રસાદ મૌર્યને સમાજવાદી પાર્ટીએ રાષ્ટ્રીય મહાસચિવ બનાવી દીધા, જે બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચૌધરીએ સભા પ્રમુખ અખિલેશ યાદવની તુલના મોહમ્મદ ગજની અને મોહમ્મદ ગોરી સાથે કરી. કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાયા. 29 જાન્યુઆરીએ પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું. કમલમમાં વિધિવત રીતે સીઆર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરી લીધું. કાંતિ સોઢા પરમાર 2017માં આણંદ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, જોકે 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલ સામે હાર થઈ હતી. સાથે કાંતિ સોઢા પરમાર કોંગ્રેસ છોડે તેવી અગાઉ 2020માં પણ અટકળ સામે આવી હતી. ભારત જોડો યાત્રા બાદ ગુજરાત કોંગ્રેસ આગામી સમયમાં આવનાર નગરપાલિકાની તેમજ 2024ની ચૂંટણીને લઈને હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરશે. ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે કોંગ્રેસે ગાંધીજીને પુષ્પાંજલિ આપી આ માહિતી આપી. ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસનો વિરોધ. શહેરમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. કોંગ્રેસ દ્વારા પાલિકા પ્રમુખને કાળું ગુલાબ આપીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. સિત્યોતેરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ સાબા કેરોસીએ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરી. સભા કેરોસીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. જમ્મુ શ્રીનગર હાઈવે નજીક લેન્ડસ્લાઇડ થતા નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો. હાલમાં તંત્ર દ્વારા કાટમાળને હટાવીને નેશનલ હાઈવે ફરી શરૂ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલા સાથે ગેરવર્તણૂકનો કિસ્સો બન્યા બાદ ફ્લાઇટ દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા. એર ઇન્ડિયા હવે સોફ્ટવેર દ્વારા તમામ ગતિવિધિઓ પર નજર રાખશે. ફ્લાઇટમાં કોઈ ગતિવિધિ થાય તો ક્રૂ મેમ્બર અને પાયલટ સોફ્ટવેર દ્વારા તમામ અપલોડ કરશે. તમિલનાડુમાં અનુસૂચિત જાતિના 300 લોકોને મંદિરમાં પૂજા કરવાનો અવસર આપવામાં આવ્યો. આ લોકો માટે આ ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. મંદિરમાં પૂજા માટે લોકો પાછલા 80 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે સોમવારે પશ્ચિમ બંગાળ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદની સ્મૃતિમાં સમર્પિત કરવા ઈચ્છું છું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રક્ષામંત્રી રાજનાથસિંહે દિલ્હીના રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ અર્પી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિને લઈ ટ્વીટ કરીને કહ્યું, ગાંધીજીના ગહન વિચારોને યાદ કરું છું. રાષ્ટ્ર સેવામાં શહીદ થયેલા તમામ લોકોને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન. 1 ફેબ્રુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે મેચ. ભારતીય ટીમના સ્ટાઇલિશ ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી. 30 જાન્યુઆરીએ મુરલી વિજયે સોશિયલ મીડિયા પર રિટાયરમેન્ટની જાહેરાત કરી. ભારતીય સ્ટાર ક્રિકેટ સૂર્યકુમાર યાદવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. લખનૌ ખાતે સૂર્યકુમાર યાદવે યોગી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પર બંને વચ્ચેની મુલાકાતની તસવીરો આવી સામે. હિડનબર્ગની રિપોર્ટને ગૌતમ અદાણી ગ્રુપે ભારત સામે ષડયંત્ર હેઠળ હુમલો હોવાનું ગણાવ્યું. હિડનબર્ગના રિપોર્ટનો અદાણી ગ્રુપે 413 પાનાનો જવાબ રજૂ કર્યો, જેમાં અદાણી ગ્રુપે પોતાના ઉપર લગાવેલા આરોપો પાયાવિહોણા ગણાવ્યા.
આર્થિક મંદી વચ્ચે ફિલિપ્સે પણ છટણી કરવાની જાહેરાત કરી છે. ફિલિપ્સ કંપનીએ સોમવારે જણાવ્યું કે વર્લ્ડવાઇડ કુલ કર્મચારીઓમાંથી 6000 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે. આર્થિક મંદીના કારણે કંપનીએ આ નિર્ણય લીધો. તમામ મહત્વના સમાચારો સાથે હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.